તો ભાઈ વિભક્તિ નો સૌ પ્રથમ અર્થ સમજવો રહ્યો વિભક્તિ એટલે આ કર્તા સાથે હોય કર્મ સાથે હોય કરણ એટલે કે કોઈ સાધન સાથે સંબંધ હોય તો તેને વિભક્તિ કહેવાય તો ભાઈ સૌપ્રથમ આપણે વિભક્તિ સમજવી હોય તો તેના પ્રત્યયોને સમજવા ખૂબ જ જરૂરી છે તો ભાઈ પ્રત્યયો કેવા કેવા હોય કે ભાઈ નો ની નું ના પછી વગેરે માટે કાજે વાસ્તે આ બધા પ્રત્યયો થયા તો આ પ્રત્યયોમાં જે નો ની નું ના એ કરતા સાથે જોડાયેલા હોય તો તેને અનુક કહેવાય માટે કાજે વાસ્તે કરતા સાથે જોડાયેલા તો હોય પણ કરતા થી વચ્ચે જગ્યા આવતી હોય તો તેને નામ યોગી કહેવાય હવે જોઈએ કે ભાઈ વિભક્તિ ના કેટલા પ્રકારો છે તો વિભક્તિ ના total આઠ પ્રકારો છે તો તેને આપણે one બાય one જોઈએ તો સર્વપ્રથમ જોઈ શકીએ છીએ કે ભાઈ પેલું કરતા વિભક્તિ કરતા વિભક્તિ પણ કહેવાય કોઈ પણ પદ જ્યારે ક્રિયાના કરનારને દર્શાવે ત્યારે એને કરતા વિભક્તિ કહેવાય જે કર્તાને દર્શાવે તેને કરતા વિભક્તિ કહેવાય હવે કરતા વિભક્તિ આપણે સમજતા પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે કોણ પ્રશ્ન પૂછવીને તો ભાઈ કરતા વિભક્તિ આપણને મળી જાય તો જોઈએ કે ભાઈ પ્રત્યય એમાં શું હોય કોઈ પ્રત્યય હોય પણ નહીં એ પ્રત્યય હોય ને પ્રત્યય હોય થી પ્રત્યય હોય હવે એના ઉદાહરણ જોઈએ કે ભાઈ કોસા થી આજે નિશાળે જવાશે નહીં તો કોના થી આ કોણ તો ભાઈ કોસા એટલે કરતા વિભક્તિ થઈ અને આ થી એ તેનો પ્રત્યય છે આ કોસા સાથે આ જોડાયેલો છે એટલે કરતા વિભક્તિ થઈ ત્યારબાદ શું તો જ્યોતિષી પ્યાલી ને છાતી સાથે જડી દઈ એવો કંઈક છે કે ભાઈ સોરી જવા દો કે ભાઈ આ ઉદાહરણ અહીં સેટ થતું નથી કે ભાઈ ડોહાએ હરખ ઘેલા થઈને કાનાના બાપાને થાપોટીઓ મારી દીધો તો કોણ પ્રશ્ન પૂછવાથી ડોહાએ કોને ડોહાએ તો એ પ્રત્યે લાગ્યો ત્યારબાદ ખતુ ડોશી એ ખડકી ઉઘાડી કોણે ખડકી ઉધારી ઉઘાડી ખટુ ખટુ ડોશી બરોબર તો એ પ્રત્યે લાગ્યો અને કોણ પ્રશ્નથી પૂછવાથી મળી જશે કર્તવ્ય ભક્તિ ત્યારબાદ શિલ્પીએ કોણે તો શિલ્પીએ કેટલી કેટલી ખૂબીથી

કુણાલ વાર્તા વાંચે છે તો કુણાલ શું વાંચે છે વાર્તા વાંચે છે તો શૂન્ય પ્રત્યે લાગ્યો શું અથવા તો કોને પ્રશ્ન પૂછવાથી કર્મ વિભક્તિ મળે કે ભાઈ દાદાજી બાળકોને વાર્તા કહે છે દાદાજી વાર્તા તો કહે છે પણ કોને કહે છે બાળકોને તો બાળકોને કર્મ વિભક્તિ થઈ અને એને ને પ્રત્યે લાગ્યો બાળકોને ત્યારબાદ ભોજનમાં તે ભળે મનુષ્યને લાગે મીઠું તો કોને મનુષ્યને

શું પીધું એમ પણ પ્રશ્ન પૂછી શકાય તો કર્મ વિભક્તિ મળી જાય ત્યારબાદ ત્રીજી વિભક્તિ કરણ વિભક્તિ કે જેને આપણે તૃતીય વિભક્તિ પણ કહી શકીએ છીએ કરણ એટલે શું થાય ભાઈ સાધન થાય ક્રિયા કરવા જે સાધન કારણ કે રીતનો ઉપયોગ થાય તો તેને કરણ વિભક્તિ કહેવાય દાખલા તરીકે તમે ધવલ બોલ થી લખે છે તો ધવલ લખે તો છે પણ શેનાથી લખે છે બોલ થી તો બોલ પેન એક સાધન થયું તો જેને કરણ વિભક્તિ કેવાય તો આ કરણ વિભક્તિ ઓળખી હોય તો તેને કયા પ્રત્યે લાગે દ્વારા શેનાથી ગણે છે મોઢેથી ગણે છે તો આ કરણ વિભક્તિ થઈ શેનાથી પ્રશ્ન પૂછશો તો તમને કરણ વિભક્તિ મળી જશે ત્યારબાદ સાવરણી થી એને ચોક વાળી નાખ્યો શેનાથી

શેનાથી છાડેલા ચોખા હાથ થી બરોબર તો જેને ચતુર્થી વિભક્તિ પણ કહેવામાં આવે છે ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને સંપ્રદાન વિભક્તિ કેવાય આમાં તમને નામમાં પ્રદાન એવો શબ્દ જોવા મળે છે કે ભાઈ સંપ્રદાન એટલે કે કોક કંઈક આપવું અને કોક જે મેળવે એને સંપ્રદાન કહેવાય ને સારું કૃણાલને કોને કૃણાલને એટલે કંઈક આપવાનો ભાવ પ્રગટ થયો શું થયો કંઈક આપવાનો ભાવ પ્રગટ થયો એટલે કે સમપ્રદાન એટલે કંઈક આપવાનો ભાવ પ્રદાન થયો એટલે સમપ્રદાન વિભક્તિ આવશે

કામ આપ્યું ગ્રંથ લખવાનું એટલે કે આપવા લેવાની વાત થઈ એટલે કે સંપ્રદાન વિભક્તિ ત્યારબાદ ચોથું કે એક માટે શંકા સૌ ધરાવતા હતા આ સેટ થતું નથી બરોબર ત્યારબાદ પાંચમી વિભક્તિ અપાદાન વિભક્તિ કે જેને આપણે પંચમી વિભક્તિ તરીકે પણ ઓળખીએ છીએ તો અપાદાન એટલે શું તો ભાઈ આપણે નથી કહેતા વિજ્ઞાનમાં કે ભાઈ આકર્ષણ અપાકર્ષણ તો આકર્ષણ એટલે એટલે ની તરફ ખેંચાવું અને અપાકર્ષણ એટલે એનાથી વિરુદ્ધ જવું એટલે કે છૂટા પડવાનો ભાવ અહીં પ્રગટ થાય અપા એટલે છૂટું પડવું અપાદાન એટલે છૂટું પડવું ગમે તે બાબત હોય અથવા તો પદાર્થ હોય વસ્તુ હોય વ્યક્તિ હોય એનાથી છૂટા પડવાનો ભાવ હોય તો તેને અપાદાન વિભક્તિ કહેવાય અને પંચમ વિભક્તિ પણ કહેવાય અપાદાન એટલે છૂટું પડવું વાક્યમાં જ્યારે છૂટા પડવાનો ભાવ દર્શાવાતો હોય તો તેને અપાદાન અથવા તો પંચમી વિભક્તિ કહેવાય એમાં પ્રત્યય શું લાગે થી તો થકી તે અમદાવાદ થી મુંબઈ ગયો તો અમદાવાદ હતો ત્યાંથી એ છૂટો પડ્યો એટલે કે છૂટો પડ્યો અને ક્યાં ગયો મુંબઈ ગયો એટલે અહીંયા અપાદાન વિભક્તિ આવશે આંબા પરથી કેરી ખરી પડી આપણે એમ ઉદાહરણ સેટ કરીએ કે ભાઈ આંબા પરથી કેરી ખરી પડી તો કેરી આંબા ઉપર પહેલા હતી બરોબર અને જ્ઞાથી ને છૂટી પડી અને ક્યાં જમીન ઉપર પડી ગઈ એટલે છૂટા પડવાનો ભાવ છે મહુડા ઉપરથી બધા મહુડા ખરી પડ્યા તો મહુડામાં પેલા બધા મહુડા હોય બરોબર હવે એ બધા છૂટા પડી ગયા એટલે નીચે જમીન પર પડી ગયા સુલપાણેશ્વર નવા ગામ થી ત્રણ કિલોમીટર દૂર છે પછી શુલપાણેશ્વર પાસેથી નદી ને વહેતી જોઉં છું એટલે કે સુલપાણેશ્વર પાસે પેલા નદી હતી પછી ન્યાથીને ને વહી ગઈ હતી એટલે કે છૂટી પડી ગઈ શુલપાણે સ્વરની જગ્યાએ હતી મેં ખિસ્સામાંથી પૈસા કાઢ્યા મેં પૈસા તો કાઢ્યા પણ ક્યાંથી ખિસ્સામાંથી પૈસા કાઢ્યા એટલે કે ખિસ્સામાંથી પૈસા છૂટા પડ્યા એટલે કે કંઈક છૂટા પડવાનો ભાવ પ્રગટ થતો હોય ત્યાં અપાદાન અથવા તો પંચમી વિભક્તિ લાગુ પડે ત્યારબાદ ષષ્ઠી વિભક્તિ અથવા તો સંબંધ વિભક્તિ કંઈક સંબંધ હોય કરતા સાથે નો ની નું ના જેવા પ્રત્યયો લાગેલા હોય તો તેને સંબંધ વિભક્તિ આ સરળમાં સરળ વિભક્તિ કે ભાઈ નો ની પ્રત્યય લાગ્યા હોય નો ની નું ના એટલે ખબર પડી જાય કે આ સંબંધ વિભક્તિ છે કે ભાઈ ઝાડ ના ટુકડે ટુકડે ઝાડ ના ટુકડે ટુકડા કરી નાખ્યા તો ઝાડ માં ના પ્રત્યય લાગ્યો એટલે સંબંધ વિભક્તિ મહારાજ નો સ્વભાવ બહુ સારો તો અહીંયા નો પ્રત્યય લાગ્યો મહારાજ ને તો એ સંબંધ વિભક્તિ. રેલવે નું ટાઇમ ટેબલ અટપટું હોય છે તો રેલવે નું નું પ્રત્યે લાગ્યો એટલે સંબંધ વિભક્તિ ત્યારબાદ નરસિંહ મહેતા ના પદો આજે પણ પ્રખ્યાત છે તો ના પ્રત્યે લાગ્યો એટલે સંબંધ વિભક્તિ આ તો ભગવાન ની લીલા છે તો ની પ્રત્યે લાગ્યો એટલે સંબંધ વિભક્તિ ત્યારબાદ નેક્સ્ટ સાતમી વિભક્તિ અથવા તો સપ્તમી વિભક્તિ કે જેને અધિકરણ વિભક્તિ પણ કહેવાય તો ભાઈ ક્રિયાનું સ્થાન કે સમય બતાવવા આ વિભક્તિ વપરાય છે તો એમાં પ્રત્યય શું હોય માં પર ઉપર એ તરફ સાથે સુધી આ બધા એના પ્રત્યય હોય તો અધિકરણ વિભક્તિ એ મેન આપણે એટલું યાદ રાખવાનું કે ભાઈ સ્થાન અને સમય બતાવે નર્મદાના કાંઠા પર શુલ પાણેશ્વર મંદિર છે તો આ સ્થાન બતાવવાનો પ્રયાસ કર્યો છે કે ભાઈ આ નર્મદાના કાંઠે ક્યાં તો નર્મદાના કાંઠે

બેઠા તો છે પણ ક્યાં બેઠા છે પલંગ ઉપર તો અધિકરણ વિભક્તિ થઈ દર્શાવ્યું બરોબર તો અધિકરણ વિભક્તિ આવશે ત્યારબાદ નેક્સ્ટ આઠમી વિભક્તિ સંબોધન વિભક્તિ કેવાય આ પણ એક સરળ વિભક્તિ છે અષ્ટમી વિભક્તિ હે અરે જેવા શબ્દો તમને વાક્યમાં જોવા મળ્યા જ્યારે વાક્ય શરૂ થાય ને આવા શબ્દો જોવા મળે તો તેને સંબોધન કર્યું આપણે પત્ર લખતા ને સૌપ્રથમ પ્રથમ સંબોધન કરીએ કે ભાઈ પ્રિય આદરણીય એ બધા સંબોધન થયા બરોબર ક્યારેક કોક નું નામ પણ હોય કે ભાઈ બહેન મારે તમારી માફી માંગવાની છે મૂળ ટૂંકમાં આ ઉદગાર ચિહ્ન આવે એટલે સંબોધન વિભક્તિ સમજી લેવાની બરોબર હવે આપણે આ બધા જોયા વિભક્તિ તો તેને આપણે શોર્ટમાં આપણે પ્રશ્ન પૂછવી એટલે કર્તા વિભક્તિ મળી જાય હવે કર્મ વિભક્તિ કર્મ વિભક્તિ ને કોઈ પ્રત્યય હોય અથવા તો ન હોય તો આપણે કોને પ્રશ્ન પૂછવી એટલે આપણને કર્મ વિભક્તિ મળી જાય કરણ વિભક્તિ એટલે કોઈ સાધન ની ત્યાં ચર્ચા થઈ હોય કે ભાઈ શેનાથી શેના વડે શેનાથી તમે પ્રશ્ન પૂછો ને એટલે કરણ વિભક્તિ તરત મળી જાય કંઈક સાધન હોય એટલે કે કોઈક સાધન વડે કાર્ય થતું હોય એટલે શેનાથી પ્રશ્ન પૂછો એટલે કરણ વિભક્તિ મળી જાય ત્યારબાદ સંપ્રદાન વાક્ય શબ્દમાં તે કંઈક આપવાનો ભાવ છે કોઈક આપે અને સામેવાળી વ્યક્તિ કંઈક લે એટલે માટે કાજે વાસ્તે સારું એટલે કે સંપ્રદાન ત્યારબાદ અપાદાન એટલે કે છૂટું પડવાનો ભાવ હોય એટલે કંઈક એક સ્થળ હોય ને એથી કંઈક છૂટા પડતા હોય બરોબર તો અપાદાન વિભક્તિ ત્યારબાદ સંબંધ વિભક્તિ એમાં નો ની નો ના પ્રત્યે યાદ રાખી લેવાના કે જેને શ્રેષ્ઠ વિભક્તિ પણ કહેવાય ત્યારબાદ અધિકરણ વિભક્તિ અધિકરણ વિભક્તિમાં સ્થાન અથવા તો સમય દર્શાવવામાં આવે અને સંબોધન વિભક્તિમાં હે અરે પ્રિય વગેરે કોકનું નામ પણ હોય એના પછી ઉદ્ગાર ચિહ્ન હોય તો તેને સંબોધન વિભક્તિ કહેવાય તો આ હતી એક શોર્ટકટ ટ્રીક હવે આપણે આ પ્રશ્નોના ઉદાહરણ જોઈએ મજૂર કુહાડીથી વૃક્ષ પર ઘા મારે છે ઘા તો મારે છે પણ સેનાથી ઘા મારે છે શેનાથી પ્રશ્ન પૂછવાથી આપણને શું મળે કર્મ વિભક્તિ એટલે દ્વિતીય વિભક્તિ મૂઢ લોકો બીજાની બુદ્ધિ વડે ચાલે છે ચાલે તો છે પણ બુદ્ધિ વળે તો આ કરણ વિભક્તિ થઈ અથવા તો સાધન વિભક્તિ થઈ જેને ત્રીજી વિભક્તિ કોસા એ દાદા દાદાને પાણીનો પાણીનો પ્યાલો ધર્યો પાણીનો પ્યાલો તો ધર્યો પણ કોઈએ કોસા ધર્યો એટલે કોણ આપણે પ્રશ્ન પૂછો એટલે શું મળ્યું આપણને કરતા વિભક્તિ કોષા ત્યારબાદ શહેરમાં હટાણું ને માણસો ડેપો માં આવે છે તો માણસો પેલા શહેરોમાં હતા પછી નાથી ડેપોમાં આવ્યા એટલે એક સ્થાને એ છૂટા પડ્યા પેલા હતા શહેરમાં એક સ્થાન થી બીજા સ્થાન થી છૂટું પડ્યું છૂટો પડવાનો ભાવ છે એટલે સમપ્રદાન વિભક્તિ નહીં અપાદાન વિભક્તિ ત્યારબાદ સંસ્કૃતિ તો હંમેશા પ્રકૃતિની ગોદમાં પાંગરી છે પાંગરી તો છે પણ ક્યાં પ્રકૃતિની ગોદમાં તો આમાં કયું હશે સંસ્કૃતિ તો હંમેશા પ્રકૃતિની કોની તો પ્રકૃતિની તો આમાં કોની પ્રશ્ન પૂછો તો આપણને કર્મ વિભક્તિ મળી ગઈ ત્યારબાદ વૃક્ષો ઋતુઓની રાહ જોતા નથી કોણ વૃક્ષો તો આપણને કર્મ વિભ કરતા વિભક્તિ મળી ગઈ પ્રથમ વિભક્તિ ત્યારબાદ અ ગણે લોકો દેવા નથી તો જ સમો અન્ય ન થશે કૃષ્ણના રથને તપાસ કોના કૃષ્ણના રથ તો કોના એટલે કર્મ વિભક્તિ ત્યારબાદ નેક્સ્ટ અગિયાર મો પ્રશ્ન કે ભાઈ બપોરની ટ્રેનમાં છું

લાગ્યો છે પ્રત્યય એમ યાદ રાખવાનું ત્યારબાદ ઇન્દિરા વૃક્ષના મૂળમાં લોટાથી શેનાથી આ સાધન આવ્યું લોટાથી પાણી રેડવાની અભિનય કરે છે શેનાથી આપણે સાધન આવ્યું ત્રીજી વિભક્તિ અથવા તો તૃતીય વિભક્તિ કે જેને આપણે કરણ વિભક્તિ પણ કહીએ છીએ ત્યારબાદ કુપળોથી આખું વન પલ્લવિત રહે છે શેનાથી કુપળોથી તો કુપળોથી એ શું થયું કર્મ વિભક્તિ થયું શેનાથી આ સાધન થયું બરોબર કર જેને આપણે કરણ વિભક્તિ વડે એવા પણ લાગે છે આયા હતા તો નાથી છૂટા પડ્યા અને ગુજરાત આવ્યા તો ગુજરાત આવ્યા તો છૂટો પાડવાનો ભાવ અપાદાન વિભક્તિમાં હોય કે જેને આપણે પંચમી વિભક્તિ પણ કહીએ છીએ લેખકે નિશ્ચિત થઈને નર્મદા કાંઠે ચાલ્યા ગયા તો લેખકે કોણે લેખકે તો આમાં કરતા વિભક્તિ આવશે ભાઈ તમને કોઈએ ભરમાવ્યા છે તો ભાઈ પ્રશ્ન અહીંયા ઉદ્ગાર ચિહ્ન આવવું પડે તો આ સંબોધન વિભક્તિ છે સાંજની છેલ્લી બસ ભાવનગર થી નીકળી જાય છે ભાવનગર થી છૂટી પડી એટલે આપણે આમાં કઈ વિભક્તિ આવશે અપાદાન વિભક્તિ આવશે લોકો મારું અખિલ જગમાં મારું જગમાં મે બૂમ કોને પાડી પાડી તો કરતા વિભક્તિ થઈ જ્ઞાન બળ થી આપણે બીજા પ્રાણી કરતા ઊંચા છીએ જ્ઞાન બળથી તો કર્મ વિભક્તિ આવી શેનાથી પ્રશ્ન પૂછો એટલે દ્વિતીય વિભક્તિ તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો આજનો વિડીયો તમારા વ્યૂ કોમેન્ટ બોક્સમાં જણાવજો જો વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને નીચે કોમેન્ટ કરો અને જો તમે હજુ સુધી અમારી ચેનલ ગુજરાત ગવર્મેન્ટ જોબને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા અને જો વિડીયો પસંદ આવ્યો તો તમારા મિત્રોને પણ જોવાનો તમે આગ્રહ કરી શકો તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ